समग्र विश्व में कोरोना महामारीए हाहाकार मचावता धंधा रोजगार और शिक्षण ने माठी असर पहुंचवा पामी छे। त्यारे राज्य में कोरोना केसों नो घटाड़ो थता फरी राज्य सरकार ना आदेश अनुसार लांबा समय बाद समग्र राज्य की प्राथमिक शालाओं में धोरण 6-8 ना वर्गो आज 2/9/2021 थी चालू करवामां आव्या छे, जेने लईने वालीओ अने विद्यार्थीओ में आनंद उत्साह जोवा मळ्यो हतो। समग्र राज्य में कोरोना केसों में घटाड़ो थता राज्य सरकार आदेश अनुसार धोरण 6-8 प्राथमिक शिक्षण शुरू करवामां आव्युं हतुं, परंतु कोरोना केसों में वधारो थता 5/4/2021 थी शैक्षणिक कार्य राज्य सरकार आदेश ने लईने बंद करवामां आव्युं हतुं। खास बात करवामां आवे तो राज्य में फरी कोरोना केसों में घटाड़ो थता राज्य सरकार आदेश थी आजे फरी धोरण 6-8 प्रत्यक्ष वर्गो सरकारश्रीना आदेश अनुसार अने एसओपीना नियम अनुसार करवामां आवता विद्यार्थियों में उत्साह જોવા મળ્યો હતો। જો કે વાલીના સંમતિ અનુસાર જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને માસ્ક, હેન્ડ સેનિટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સનું તમામ પ્રવેશ કરેલ વિદ્યાર્થીઓને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। તેમજ સરકારના આદેશ પ્રમાણે ધોરણ 1-5 વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપવાનું કાર્ય રાબિતા મુજબ ચાલુ છે તેવું પાંથાવડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય સચિન વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। શું નામ તમારું? અંજારી ભ્રણભાઈ સરવે। આજે તમારા બાળકને સ્કૂલે લઈને આવ્યા છો? હા, લઈને આવ્યો છું। કોની સૂચનાથી લઈને આવ્યા છો? સરકારશ્રી આચાર્ય સુધી। તમારા બાળકને કઈ કઈ વ્યવસ્થા સાથે મૂકવામાં આવ્યો છે? મારા બાળકને આચાર્યશ્રીની સૂચના મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનિટાઈઝરની હાથ સાફ કરી અને સ્કૂલની અંદર આવવું એવું સમજાવ્યું છે સાહેબ દ્વારા। કઈ સ્કૂલમાં ભણે છે તમારું બાળક? પાંથાવાડા સેકન્ડરી શાળા। રાજ્યભરમાં ધોરણ 6-8 સ્કૂલો ચાલુ થઈ છે, તો કયા પ્રકારથી ચાલુ થઈ છે અને વાલીઓને આપ દ્વારા કઈ રીતે સંમતિપત્રક લેવામાં આવે છે? સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કોરોના મહામારીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને સરકારની શ્રીની સૂચના મુજબ 6-8 વર્ગો 50% ક્ષમતા પ્રમાણે 4 ચાલુ કરવામાં આવ્યા છે। સરકારશ્રીની અને કોવિડની ગાઈડલાઈન પ્રમાણે બાળકોને સેનિટાઈઝ કરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને શિક્ષણ કાર્ય કરાવવા માટેના પૂરતા પ્રયત્નો અને તકેદારી રાખવામાં આવેલ છે। શાળામાં લગભગ આ સત્ર ચાલુ થયું ત્યારથી લઈ અને આજ સુધી પ્રથમ વખત 6-8 ઓફલાઈન શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે। બાળકોમાં એનો ઉત્સાહ જણાઈ રહ્યો છે અને સરકારશ્રીની સૂચનાઓનો અમલ કરી અને સારી રીતે શિક્ષણ કાર્ય થાય અને કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન થાય એવા સઘન પ્રયત્નો સમગ્ર શાળા પરિવાર વતી રહેશે। આપનું નામ? સચિનભાઈ વાઘેલા।